આઝાદીના લડત સમયે લોકો 1919ના જલિયાવાલા બાગના હત્યાકાંડને યાદ કરે છે, પરંતુ તેનાથી પણ વધુ મોટો કાંડ ઇતિહાસમાં સાબરકાંઠાના વિજયનગરના પાલ દડભાવ ખાતે નોંધાયો હતો. 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદિવાસી વિસ્તાર માટે કાળો સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ જીતાવતે બ્રિટિશ સરકાર સામે લગન વધારવા અને જુલમ સામે પાલગઢ વાવ પાસે આવેલ નદી નજીક સભા બોલાવી હતી, જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતા. આ સભાના સમાચાર જાણી બ્રિટિશ અર્ધલશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા અને આ સમગ્ર લડતમાં બ્રિટિશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવાના આદેશ આપ્યા હતા. અંગ્રેજ અફસર એસડી શટરે ઊંચી ટેકરી પર મશીનગન ગોઠવીને ફાયરિંગ કરાવ્યું હતું, જેમાં 1200 લોકોના મોત થયા હતા. આઝાદીની ચળવળમાં આ હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાબરકાંઠા જ પૂરતો છે. સરકારે જે વીરાંજલી વન બનાવ્યું છે તે પણ આ દુર્ઘટના સ્થળથી દૂર બનાવ્યું છે. સ્થાનિકોની માંગ છે કે આ ઘટનાને લોકો જાણે, સરકારે આ ઘટના સ્થળ પાસે કોઈ સ્મરણ રહે તેવું બનાવે તેની માંગ કરી છે. તાજી થાય જગ્યા ઉપર શહીદ સ્મારક બને અને ભવિષ્યમાં આ જગ્યા ઉજ્જવલિત થાય અને લોકોને જાગૃતતા મળે કે ખરેખર આ જગ્યા ઉપર આ હત્યાકાંડ થયો હતો. જે વીરાંજલી વન અને શહીદ વન બનાવવામાં આવ્યું છે અહીંયા આગળ, અને 1200 જેટલા વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે, જે 1200 આદિવાસીઓ પોતાની મોતની આહુતિ આપી હતી તેની યાદમાં આજે આ વીરાંજલી વન અને શહીદ વન તો બન્યા. જે મૂળ જગ્યા છે જ્યાં, ત્યાં પણ એનો આટલો વિકાસ થવો જોઈએ જેવો વીરાંજલી વન અને શહીદ વનનો જે કર્યો છે એ રીતે. 1200 આદિવાસી જે શહીદ થયા હતા એમની યાદગીરી માટે સરકારશ્રી કંઈક એમનો વિકાસ કરે એ માટે અમારો અનુરોધ છે. આજે તમે જે દિવાલ જોઈ રહ્યા છો બરાબર, વર્ષો પહેલા અહીંયા એક કૂવો હતો બરાબર. હવે જે આ પાલ હત્યાકાંડ થયો, તો આ હત્યાકાંડ દરમિયાન જેટલા આદિવાસી શહીદ થયા બરાબર, તો ઇતિહાસમાં એવું કહેવું છે અને અહીંના જેટલા અમારા વડીલો છે એ બધાનું એવું કહેવું છે કે બધી જ લાશો આ કૂવામાં ફેંકવામાં આવી બરાબર. તેમજ ઇતિહાસ બી કંઈક એવો છે, અહીંના નાના નાના ગામડાઓમાં તમે અમુક વડીલો છે કે જેમને જોયેલું છે, જે ઉંમરલાયક છે, તો અહીંયા શું પાછળની સાઈડ પર આંબાના વૃક્ષો હતા, તો જ્યારે એ આંબા સુકાયા તો પછી જ્યારે એને કાપવામાં આવ્યા તો અમુક ત્યાંથી ઘણી બધી એવી બધી બંદૂકની ગોળીઓ છે એ બધી મળી આવી.